कौटिल्य विद्यालयना ऑनलाइन विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। धोरण चार विषय अंग्रेजी एम अपने चैप्टर नंबर पहलू लेट्स रिकेप अल्फाबेट्स अने गेट अप एंड डांस विषय माहिती मेळवी रह्या छे। तो जोईए चैप्टर पहलो गेट अप एंड डांस एम अपने एक्टिविटी वन एक्टिविटी टू अने एक्टिविटी थ्री जो आज आप जुशु एक्टिविटी फोर तमने बधाने स्क्रीन पर देखाय छे। एक्टिविटी फोर अपने जुए एम छे रीड एंड अंडरस्टेन्ड वाँचो अने समझो। रीड एटले वाँचवो अंडरस्टेन्ड एटले के समझवो। वाँचो अने समझो एम आपणे इंग्लिश आपेलू छे उच्चार आपेलू छे अने एनो अर्थ एटले के एमनो गुजराती पण आपेलू छे। आपणे बधाए ए विषय माहिती मेळवानी छे। एमां पहेलू छे आई एम सुनील। शुं छे आई एम सुनील तो एने वंचाय आई एम सुनील हूँ सुनील छू। शुं वंचाशे आई एम सुनील एटले शुं थशे हूँ सुनील छू। This is my hand. This is my head. आ मारू माथू छे। Sunil likes short hair. सुनील ने टूंका वाळ गमे छे। हेर એટલે શું થશે વાળ। લાઈક એટલે ગમવું। પછી છે સુનીલ હેઝ ટુ આઈઝ। सुनील हैज टू एटले बे आईज एटले आँख। सुनील हैज टू आईज सुनील ने बे आँखो छे। ही हैज टू इयर्स इयर्स एटले शुं थशे कान। ही हैज टू इयर्स तेने बे कान छे। पछी आगळ छे सुनील स्मेल विथ हीज नोज। સ્મેલ એટલે શું થશે સૂંઘવું। વીથ એટલે સાથે હિઝ નોઝ એટલે નોઝ એટલે નાક। સુનીલ તેના નાક વડે સૂંઘે છે। પછી આગળ છે હિઝ લિપ્સ આર રેડ। હિઝ એટલે તેના લિપ્સ એટલે હોઠ અને રેડ એટલે એ રેડ એ કલર છે। રેડ એટલે શું થશે લાલ। હિઝ લિપ્સ આર રેડ તેના હોઠ લાલ છે। He bite an apple with his teeth. Bite એટલે શું થશે ખાવું। With an apple એટલે કે સફરજન। With his teeth તેના દાંત વડે। He bite an apple with his teeth તેના દાંત વડે તે સફરજન ખાય છે। This is his chin ચીન એટલે શું થશે હડપચી। શું થશે હડપચી તો લખવાનું આ તેની હડપચી છે। This is Sunil's neck નેક એટલે શું થશે ડોક ગરદન। તો થશે આ સુનિલની ડોક એટલે કે ગરદન છે। He carries his bag on his shoulder કેરીઝ એટલે શું થશે ઊંચકવું। બેગ એટલે કે દફતર। હિઝ શોલ્ડર તેના ખભા વડે। શોલ્ડર એટલે શું થશે ખભા। હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર તેના ખભા ઉપર દફતર ઉંચકે છે। ધીઝ ઇઝ હિઝ ચેસ્ટ એટલે શું થશે છાતી। આ તેમની છાતી છે। હવે આપણે જોઈએ આગળ પેજ નંબર 12 માં એમાં પણ ઇંગ્લિશ ઉચ્ચાર અને અર્થ આપેલો છે। એમાં આપણે ઉપર જોઈએ પહેલું આપેલું છે પેજ નંબર 12 પર સુનિલ એટ 3 બનાના હિઝ સ્ટમક ઇઝ ફૂલ। સુનિલ એટ એટલે શું થશે ખાવું। ઈ એટી એટલે પણ ખાવું। થ્રી બનાના એટલે કે ત્રણ કેળા। હિઝ સ્ટમક ઇઝ ફૂલ સ્ટમક એટલે શું થશે પેટ। તો વાંચીએ સુનિલ એટ 3 બનાના હિઝ સ્ટમક ઇઝ ફૂલ। સુનિલે 3 કેળા ખાધા તેનું પેટ ભરેલું છે।
ही हेज 10 फिंगर्स. तो फिंगर्स એટલે શું થશે? આંગળીઓ. અને 10 એટલે કે 10. તેને 10 આંગળીઓ છે. ही कैन फ्लाइट 10 केजी. ही हेज स्ट्रॉन्ग आर्म. ही कैन लिफ्ट. लिफ्ट એટલે કે ઊંચકવું. LIFT. લિફ્ટ એટલે ઊંચકવું. 10 કેજી. કેજી એટલે કિલોગ્રામ. 10 કિલો. સ્ટ્રોંગ એટલે કે મજબૂત. આર્મ એટલે કે બાજુ. ही कैन लिफ्ट 10 केजी. ही हेज स्ट्रॉन्ग आर्म्स. તે 10 કિલો ઉચકી શકે છે. તેની બાજુ મજબૂત છે. ही fell down yesterday. ही hurt his elbow. ही fell down yesterday એટલે શું થશે? તે ગઈકાલે પડી ગયો. યસ્ટરડે એટલે ગઈકાલે. fell down એટલે કે પડી જવું. ही hurt his elbow. તેની કોળીને ઈજા થઈ. આગળ છે સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. સુનિલ કીપ્સ એટલે શું થશે? શું થશે? રાખવું. નેલ ક્લીન ચોખ્ખા. નખને ચોખ્ખા. સુનિલ ક્લીન. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. હી વેર અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. ही वेर. वेर એટલે પહેરવું. વેસ્ટ એટલે કે કમર. તે તેની કમર પર પટ્ટો પહેરે છે. પછી આગળ છે ही હેઝ ટુ નીઝ. ही હેઝ ટુ નીઝ. નીઝ એટલે શું થશે? KNEE. ની એટલે ઘૂંટણ. નીઝ એટલે કે બે ઘૂંટણ. સોરી, નીનું બહુવચન નીઝ. ही हेज टू नीज એટલે તેને બે ઘૂંટણ છે. ही हेज સ્ટ્રોંગ લેગ. સ્ટ્રોંગ એટલે કે મજબૂત. અને લેગ એટલે કે પગ. તેના પગ મજબૂત છે. ધીસ ઇઝ હિઝ ટો. ટો એટલે શું થશે? પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટો. આ તેના પગનો અંગૂઠો છે. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. ही કેન સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. હીલ એટલે શું થશે? એડી પર. તેના પગની એડી પર. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે તેની એડી પર ઊભો રહી શકે છે. ધીસ ઇઝ હિઝ ફૂટ. ફૂટ એટલે શું થશે? પગ. ધીસ ઇઝ હિઝ ફૂટ એટલે કે આ તેના પગ છે. નીચે છે લેટ્સ લર્ન મોર. ચાલો શીખીએ. એમાં સ્પેલિંગ આપણને આપેલા છે. એ સ્પેલિંગ તમારે બધાએ વાંચવાના છે અને મોઢે કરવાના છે. ટુ સી. સી એટલે શું થશે? જોવું. TOSEE. ટુ સી એટલે જોવું. પછી છે ટુ હિયર. હિયર એટલે કે સાંભળવું. HEAR. હિયર એટલે સાંભળવું. પછી છે ટુ સ્મેલ. સ્મેલ એટલે સૂંઘવું. SMELL. સ્મેલ એટલે સૂંઘવું. પછી છે ટુ ટોક. તો ટોક એટલે શું થશે? વાત કરવી. તો TALK. ટોક એટલે વાત કરવી. પછી છે ટુ ચ્યુ. ચ્યુ એટલે શું થશે? ચાવવું. CHEW. ચ્યુ એટલે ચાવવું. પછી છે ટુ ટેસ્ટ. ટેસ્ટ એટલે શું થશે? ચાખવું. TASTE. ટેસ્ટ એટલે ચાખવું. પછી છે ટુ રાઇટ. રાઇટ એટલે શું થશે? લખવું. WRITE. રાઇટ એટલે લખવું. પછી છે ટુ વોક. તો વોક એટલે શું થશે? ચાલવું. WALK. વોક એટલે ચાલવું. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. એમાં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. એમાં આપણને 9 ખાલી જગ્યા આપેલી. સોરી, પેજ નંબર 12 પર 9 ખાલી જગ્યા છે અને બાજુમાં એમના કાઉન્સ આપેલા છે. આપણે કાઉન્સના મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા. આઈ હેવ ખાલી જગ્યા ફિંગર્સ. હવે ફિંગર્સને શું કહેવાય? આંગળીઓ. આઈ હેવ
તો તમારા બધાના હાથમાં કેટલી આંગળીઓ છે? તો 9 છે કે 10? તો તમે 10 આંગળીઓ છે એટલે લખવાનું 10. આઈ હેવ 10 ફિંગર. કેટલી આંગળીઓ છે? 10. તો તમારે બધાએ ખાલી જગ્યામાં 10 લખવાનું છે. આઈ સી વિથ માય, ખાલી જગ્યા, તો સી એટલે જોવું. તમે શેના વડે જોવો છો? તો નાક વડે કે આંખ વડે? તો આંખ વડે જોઈએ તો આંખને શું કહેવાય? આઈસ. તો લખવાનું બધાએ ખાલી જગ્યામાં આઈસ. આઈ સી વિથ માય આઈસ, હું મારી આંખ વડે જોઉં છું. આઈ લિફ્ટ અ બોક્સ વિથ માય, ખાલી જગ્યા, કૌંસમાં છે લેગ અને આર્મ. આઈ લિફ્ટ એટલે ઊંચકવું, અ બોક્સ એટલે કે બોક્સ, વિથ માય, તો તમે તમારા પગ વડે બોક્સને ઊંચકો છો કે બાજુઓ વડે? તો બાજુઓ વડે જ ઊંચકીએ ને આપણે. તો બધાએ ખાલી જગ્યામાં લખવાનું આર્મ. એ આર એ એમ એસ, આર્મ્સ એટલે કે બાજુ. આઈ લિફ્ટ અ બોક્સ વિથ માય આર્મ્સ, હું મારી ભુજાઓ વડે બોક્સ ઉછકું છું. આઈ બાઇટ અ બિસ્કિટ વિથ માય, ખાલી જગ્યા, કૌંસમાં છે ટંગ અને ટીથ. તો તમે શેના વડે ખાવ? બિસ્કિટ હોય તો એના તમે શેના વડે બટકું ભરો ખાવ? તો કે દાંત વડે. તો તમારે બધાએ લખવાનું ટીથ, ટી ડબલ ઇ ટી એચ. આઈ બાઇટ અ બિસ્કિટ વિથ માય ટીથ. પછી આગળ છે આઈ ટેસ્ટ અ ચોકલેટ વિથ માય, ખાલી જગ્યા, એમાં છે આઈસ અને ટંગ. ટેસ્ટ એટલે કે ચાખવું ચોકલેટ. તો તમે ચોકલેટ શેના વડે ચાખો? તો કે જીભ વડે. તો તમારે બધાએ લખવાનું થશે ખાલી જગ્યામાં ટંગ. આઈ ટેસ્ટ અ ચોકલેટ વિથ માય ટંગ, હું મારી જીભથી ચોકલેટ ચાખું છું. આઈ હેવ અ ટુ, ખાલી જગ્યા, તો તમારી પાસે બે શું છે? બે નાક છે કે બે ઘૂંટણ છે? નોઝ એટલે નાક અને ની એટલે ઘૂંટણ. તો તમારી પાસે નાક એક જ છે અને ઘૂંટણ બે છે. તો તમારે લખવાનું નીઝ. નીઝ એટલે કે ઘૂંટણ. આઈ હેવ અ ટુ નીઝ. પછી આગળ છે આઈ હેવ અ, ખાલી જગ્યા, ઓન માય ફિંગર. તો આઈ હેવ ઓન માય ફિંગર, તો ફિંગર એટલે કે આંગળીઓ. આંગળીઓ ઉપર શું છે? તો કે જીભ છે કે નખ છે? તો કે નખ. તો લખવાનું તમારે બધાએ નેલ, એન એ આઈ એલ એસ, નેલ્સ. આઈ હેવ અ, ખાલી જગ્યા, ચીન. ચીન એટલે શું થશે? આગળ હમણાં જ મેં કીધું ને, શું થશે ચીન એટલે? વિચારો તો શું શું થશે? તો કે હડપચી. તમારી પાસે કેટલી હડપચી છે? તો કે એક. લખવાનું વન. આઈ, ખાલી જગ્યા, વિથ માય આઈસ, તમે તમારી આંખ વડે શું કાર્ય કરો? તો કે જોવાનું. તો જોવાને શું કહેવાય? સી, એસ ડબલ ઇ સી એટલે જોવું. આપણે જોઈએ આગળ પેજ નંબર 13, એમાં ઉપર સૌથી પહેલાં આપણને ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા નંબર 10. આઈ સ્મેલ વિથ માય, ખાલી જગ્યા, તો આઈ સ્મેલ વિથ માય, તો તમે સ્મેલ એટલે કે સૂંઘવું. તમે શેના વડે સૂંઘો છો? તો કે નાક વડે. તો તમારે બધાએ લખવાનું નોઝ. પછી છે આઈ હિયર વિથ માય, ખાલી જગ્યા, આઈ હિયર વિથ માય, હિયર એટલે સાંભળવું. તમે શેના વડે સાંભળો છો? તો કે કાન વડે. તો લખવાનું ઇયર એટલે કે કાન. પછી છે આઈ, ખાલી જગ્યા, વિથ માય માઉથ, તમે મોઢા વડે શું કાર્ય કરો? તો કે બોલવાનું. તો સ્પીક એટલે બોલવું. તો તમારે બધાએ ખાલી જગ્યામાં લખવાનું સ્પીક, એસ પી ઈ એ કે, સ્પીક એટલે બોલવું. આઈ, ખાલી જગ્યા, વિથ માય ટીથ, તમે તમારા દાંત વડે શું કરો? શું કરો દાંત વડે? તો કે ચ્યુ. ચ્યુ એટલે કે ચાવવું. તમે તમારા દાંત વડે ખોરાકને ચાવો છો? તો લખવાનું ચ્યુ. આઈ ચ્યુ વિથ માય ટીથ, હું મારા દાંત વડે ચાવું છું. આગળ છે 14મી ખાલી જગ્યા. આઈ, ખાલી જગ્યા, વિથ માય હેન્ડ, તમે તમારા હાથ વડે શું કરો? સ્મેલ સૂંઘો કે તાળી પાડો? તાળી પાડો. તો લખવાનું ક્લેપ. આઈ ક્લેપ વિથ માય હેન્ડ, ક્લેપ એટલે તાળી પાડવી, સી એલ એ પી, ક્લેપ એટલે તાળી પાડવી. પછી છે 15મું આઈ, ખાલી જગ્યા, વિથ માય લેગ, કૌંસમાં આપણને આપેલું છે વોક અને ટોક. તો તમે તમારા પગ વડે ચાલો કે બોલો? તો આપણે પગ વડે તો ચાલીએ, બોલીએ નહીં. તો તમારે બધાએ લખવાનું વોક.
WALK walk એટલે કે ચાલવું. I run with my ખાલી જગ્યા કૌંસમાં છે hands અને legs. તો રન એટલે દોડવું, તો આપણે દોડીએ હાથ વડે દોડીએ કે પગ વડે? તો આપણે બધા પગ વડે જ દોડીએ ને, તો લખવાનું legs. I run with my legs. પછી છે I chew with my ખાલી જગ્યા. તો ચ્યુ એટલે કે ચાવવું, તો આપણે જીભ વડે ચાવીએ કે દાંત વડે? તો આપણે બધા દાંત વડે જ ચાવીએ ને, તો લખવાનું teeth. TEETH teeth એટલે ચાવવું. પછી આગળ છે I kick with my ખાલી જગ્યા. તો તમે જીભ વડે કિક મારો કે પગ વડે? ટંગ એટલે કે જીભ અને ફૂટ એટલે કે પગ. તો તમે તમારી લાત મારવી હોય કોક નહીં તો પગ વડે મારો કે જીભ વડે? તો કે પગ વડે. એટલે તમારે બધાએ લખવાનું ફૂટ. આઈ કિક વિથ માય ફૂટ. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 6 એમાં છે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. આપણને કૌંસમાં કયા કયા શબ્દ આપેલા છે આપણે જોઈએ. પહેલું આપેલું છે આપણને આઈસ. આઈસ એટલે શું થશે? આંખ. પછી છે ફિંગર્સ. ફિંગર્સ એટલે શું થશે? આંગળી. પછી નોઝ. નોઝ એટલે કે નાક. પછી છે ની. નીને શું કહેવાય? ઘૂંટણ. પછી ઇયર. ઇયર એટલે કે કાન. હેર. હેર એટલે વાળ. ટંગ એટલે જીભ. થંબ એટલે અંગૂઠો. લિપ્સ એટલે હોઠ. અને લેગ એટલે પગ. તમને આ શબ્દ આપેલા છે કૌંસમાં. એ કૌંસમાં શબ્દ જોઈને નીચે આપે જે ચિત્ર આપેલા છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું ચિત્ર શેનું દેખાય છે બધાને? શેનું દેખાય છે? કાનનું દેખાય છે. તો તમારે બધાએ કાનને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઇયર. ઉપર કૌંસમાંથી જોવાનું ઇયર ક્યાં છે? તો અહીંયા દેખાય છે બધાને ઇયર? તમારે બધાએ સારા અક્ષરે ઈ એ આર ઇયર એટલે કાન એવું લખવાનું છે. પછી બીજું ચિત્ર છે એમાં શું દેખાય છે? આંખ. તો આંખને આપણે શું કહીશું અંગ્રેજીમાં? તો આઈસ. તો લખવાનું ઈ વાય ઈ એસ. આઈસ એટલે આંખ. પછી શેનું ચિત્ર દેખાય છે? તો આંગળીઓ દેખાય છે બધાને. તો આંગળીઓને શું કહીશું? ફિંગર. તો તમારે બધાએ લખવાનું એફ આઈ એન જી ઈ આર એસ. ફિંગર્સ એટલે આંગળીઓ. પછી બાજુમાં શેનું ચિત્ર છે? વાળ. વાળનું દેખાય છે બધાને? તો લો વાળને શું કહેવાય? હેર. તો તમારે બધાએ લખવાનું એચ એ આઈ આર. હેર એટલે વાળ. પછીના ચિત્રમાં ઘૂંટણનો ચિત્ર છે. તો ઘૂંટણને શું કહેવાય? ની. કે એન ડબલ ઈ. ની એટલે ઘૂંટણ. પછી આગળ છે શેનું ચિત્ર દેખાય છે? તો કે લેગ. પગ. પગ દેખાય છે. તો પગને શું કહેવાય? લેગ. એલ ઈ જી. લેગ એટલે પગ. તમારે બધાએ સારા અક્ષરે આ બધું પૂરવાનું છે. પછી હોઠનું ચિત્ર છે. તો હોઠને આપણે શું કહીશું? લિપ. તો લિપ્સ લખવાનું એલ આઈ પી એસ. લિપ્સ એટલે હોઠ. પછી નાકનું ચિત્ર છે. તો નાકને આપણે શું કહીશું? નોઝ. એન ઓ એસ ઈ. નોઝ એટલે નાક. પછીના ચિત્રમાં અંગૂઠો બતાવેલો છે. દેખાય છે બધાને? તો અંગૂઠાને શું કહીશું? થમ. ટી એચ યુ એમ બી. થમ એટલે અંગૂઠો. એના પછીના ચિત્રમાં શું દેખાય છે? તો કે જીભ દેખાય છે. તો જીભને શું કહેવાય? ટંગ. ટી ઓ યુ સોરી ટી ઓ એન જી યુ ઈ. ટંગ એટલે જીભ. તમારે બધાએ સારા અક્ષરે આવી રીતે લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. રીઅરેન્જ ધ ફોલોવિંગ જમ્બલ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. રીઅરેન્જ એટલે કે આડાવડા. રીઅરેન્જ ધ ફોલોવિંગ જમ્બલ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. જોઈએ. ક
કૌંસમાં આપેલા શબ્દની મદદથી આડા અવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવી શબ્દ બનાવો. કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, એ શબ્દ જોઈને આપણે સાચો જવાબ લખવાનો છે. તો પહેલો આપણને આપેલું છે એલ ઈ બી ઓ ડબલ્યુ. તો આ બધા અક્ષર આડાવળા છે, એ આડાવળા અક્ષરો સરખા લાઇનમાં ગોઠવાય એ પ્રમાણે આપણે સ્પેલિંગ બનાવવાનો છે. તો જુઓ તો કૌંસમાં એલ ઈ બી ઓ ડબલ્યુ કયા છે, શેમાં આવે છે? તો પહેલું તો છે ને, પછી છે ની, પછી એલ્બો. તો એલ્બોમાં એ બધા અક્ષર આવે છે, તો એ બધાને ગોઠવતા શું બન્યો? ઈ એલ બી ઓ ડબલ્યુ. એલ્બો એટલે કે કોણી. તમારે બધાએ સારા અક્ષરે લખવાનું એલ્બો ખાલી જગ્યામાં, ઈ એલ બી ઓ ડબલ્યુ. પછી બીજું છે એચ ટી યુ એમ બી, આને ગોઠવો તો સારા અક્ષરે, તો શું થશે? થમ. ટી એચ યુ એમ બી, થમ એટલે શું થશે? અંગૂઠો. પછી ત્રીજું છે એ આઈ એન એલ. તો કૌંસમાં જુઓ તો એ આઈ એન એલ શેમાં આવે છે, કયા સ્પેલિંગમાં આવે છે? તો કે પહેલું જ છે નેલ. નેલને એન એ આઈ એલને વ્યવસ્થિત ગોઠવીએ તો શું થશે? નેલ. એન એ આઈ એલ. તમારે બધાએ સારા અક્ષરે લખવાનું છે. પછી છે ની, કે ડબલ ઈ એન. કે ડબલ ઈ એનને વ્યવસ્થિત ગોઠવતા કયો સ્પેલિંગ બને છે? તો કે ની. કે એન ડબલ ઈ, ની એટલે શું થશે? ઘૂંટણ. પછી આગળ પાંચમું ટી ઈ ઓ એસ. ટી ઈ ઓ એસને બરાબર ગોઠવતા શું થશે? ટો. ટી ઓ ઈ એસ, ટો એટલે શું થશે? પગનો અંગૂઠો. શું થશે? પગનો અંગૂઠો. પછી છે શર્ટ, એસ એચ યુ ઓ ડી એલ ઈ આર. એસ એચ યુ ઓ ડી એલ ઈ આરને વ્યવસ્થિત ગોઠવો તો શું થશે? શોલ્ડર. કૌંસમાં દેખાય છે બધાને આ શોલ્ડર લખેલું? તમારે બધાએ લખવાનું છે એસ એચ ઓ યુ એલ ડી ઈ આર. શોલ્ડર એટલે શું થશે? ખભો. પછી છે ઓ યુ એમ એચ ટી. ઓ યુ એમ એચ ટી કૌંસમાં જુઓ તો એવા અક્ષરો કયા સ્પેલિંગમાં છે? તો કે માઉથ. એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે શું થશે? મોઢું. પછી ઈ એસ ઓ એન. ઈ એસ ઓ એનને વ્યવસ્થિત ગોઠવતા કૌંસમાંથી કયો શબ્દ બને છે? તો કે નોઝ. એન ઓ એસ ઈ, નોઝ એટલે નાક. પછી છે આર એ આઈ એચ. આર એ આઈ એચને વ્યવસ્થિત ગોઠવતા કૌંસમાંથી કયો સ્પેલિંગ બને છે? તો કે હેર. એચ એ આઈ આર, હેર એટલે વાળ. ઈ એ ડી એચ, ઈ એ ડી એચને વ્યવસ્થિત ગોઠવતા કૌંસનો બને છે હેડ. એચ ઈ એ ડી, હેડ એટલે માથું. પછી છે ઈ સી કે એન. ઈ સી કે એનને વ્યવસ્થિત ગોઠવતા સ્પેલિંગ બને છે કૌંસનો નેક. એન ઈ સી કે, નેક એટલે ગરદન અથવા ડોગ. પછી ઈ સોરી એ ઈ આર એસ. એ ઈ આર એસને વ્યવસ્થિત ગોઠવતા કયો શબ્દ બને છે? તો કે ઈયર. ઈ એ આર એસ, ઈયર્સ એટલે શું થશે? ઈયર્સ એટલે કાન. ઈ એ આર એસ, ઈયર્સ એટલે કાન. હવે જોઈએ આપણે આગળ પેજ નંબર 14. પેજ નંબર 14 પર આપેલું છે રીડ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડુ ધ એક્શન. વાંચો, સમજો અને ક્રિયા કરો. એમાં અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ, એટલે કે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી બધું આપેલું છે. આપણે એ પ્રમાણે વાંચવાનું છે, સમજવાનું છે અને પછી તમારે તમારી જાતે ક્રિયા કરવાની છે. તો એમાં પહેલું છે સ્નેપ યોર ફિંગર્સ. સ્નેપ યોર ફિંગર્સ એટલે કે ચપટી વગાડો. ચપટી વગાડવીને શું કહેવાય? સ્નેપ. પછી છે ટર્ન લેફ્ટ એન્ડ ટર્ન રાઇટ. ટર્ન એટલે કે તરફ વળવું, તરફ વળવું. લેફ્ટ એટલે કે ડાબું અને રાઇટ એટલે જમણું. ટર્ન લેફ્ટ એન્ડ ધેન રાઇટ, ડાબી તરફ ફરો પછી જમણી તરફ ફરો.
Turn round and round. Gold, gold, furrow. Nod your head. Nod એટલે શું થશે? માથું હલાવવું. Nod your head એટલે તમારું માથું હલાવો. Put your left hand on your right shoulder. Put એટલે કે મૂકવું. Left hand એટલે ડાબો હાથ. On your તમારો right shoulder. Right એટલે જમણો, shoulder એટલે ખભો. Put your left hand on your right shoulder. તમારો ડાબો હાથ જમણા ખભા પર મૂકો. Touch your ears with your both hands. Touch એટલે કે અડવું. Your એટલે તમારું. Ears એટલે કાન. Both એટલે બંને. Hands એટલે હાથ. Touch your ears with your both hands. તમારા બંને હાથથી કાનને અડો. પછી છે, keep your hands on your waist. Keep એટલે શું થશે? મૂકવું. Your એટલે તમારું. Hand એટલે હાથ. Your waist. Waist એટલે કમર. તમારા હાથ કમર પર મૂકો. પછી છે jump. Jump એટલે શું થશે? કૂદવું. કૂદો. Open your mouth. Mouth એટલે કે મોઢું. Open એટલે કે ખોલવું. Open your mouth. તમારું મોઢું ખોલો. Show your teeth. Show એટલે બતાવવું. Teeth એટલે દાંત. Show your teeth એટલે તમારા દાંત બતાવો. આપણે એક્ટિવિટી ચાર પૂરી થાય છે. આગળના વિડીયોમાં હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 4 નો પ્રશ્ન નંબર ઉપર જે છે વાંચો અને સમજો, અને પછી પાછું છે વાંચો અને સમજો એટલે તમારે લખવાનું થશે પેજ નંબર 11 પરનો આ વાંચો અને સમજો વાળું. પેજ નંબર 11 પરની એક્ટિવિટી 4 નો પ્રશ્ન નંબર 4, 5, 6 તમારે ત્રણેય પ્રશ્ન આજે મેં ચલાવ્યું છે એ બધું બાકી બુકમાં લખવાનું છે.